વલસાડ જિલ્લાના સૌથી વધુ દિવ્યાંગોએ રોજગારીના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વલસાડ જિલ્લામાં કોરોનાએ અન્ય લોકોની સાથે સાથે દિવ્યાંગોની પણ રોજીરોટી છીનવી લીધી છે। રોજગારી છીનવાતા આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયેલા જિલ્લાના 100 જેટલા દિવ્યાંગોને કલેક્ટરને આવેદનપત્ર આપી તેઓને મળતી રોજગારી ફરી શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી। અમે રોજગારી માટે રજૂઆત કરવા આવ્યા હતા। કેટલા વખતથી રજૂઆત કરો છો અને શું હાલત છે? અમે અમારી 6 વર્ષથી રજૂઆત કરી છે પણ હજી સુધી કંઈ થયું નથી, એટલે આજે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા એમ કલેક્ટર સાહેબને મળ્યા હતા। તમને શું તકલીફ પડે છે એમ ઘર ચલાવવા માટે? ઘર ચલાવવા બહુ તકલીફ પડે, અમારે હાથ મજૂરી પર જીવવાનું કે નહીં, એટલે અમે જેવા કંઈ કરીએ તો જરાક સારું પડે એમ। સરકાર પાસેથી અમારે રોજગારી મળે, જોબ મળે તો કે સારું એમ। કેટલા દિવ્યાંગ ભાઈઓ હશે જિલ્લામાં? આશરે જિલ્લામાં હશે 80-90 તો હશે, બેરોજગાર જ હશે, ઘણા એનાથી વધારે હશે એમ, 400-500 હશે બેરોજગાર જ, એવો અમે આશા રાખીએ છીએ કે મુલાકાત કરી છે, છતાં બી અમને રોજગાર મળી શકે એવું અમે અમારા પગ પર ઉભા રહી શકીએ। અમારા જેવા ઘણા દિવ્યાંગો છે, આર્થિક પરિસ્થિતિ નબળી છે અમારી। અમે જોબ માટે જ આશા રાખીએ છીએ કે દિવ્યાંગ લોકો ને જોબ મળી શકે। વલસાડ જિલ્લામાં કેટલા દિવ્યાંગો છે? વલસાડ જિલ્લામાં આશરે